નમસ્કાર ફ્રેન્ડ્સ, ઓર્ડિનરી રેસીપીમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું આલુ ભજીયા, આલુના પકોડા. જો તમને રેસીપી પસંદ આવે તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો સૌપ્રથમ આપણે એક બોલમાં 1 કપ લઈશું ચણાનો લોટ, જેને બેસન બી કહેવાય છે, અને 1/4 કપ લઈશું આપણે ચોખાનો લોટ, રાઈસ ફ્લાવર. હવે આપણે એની અંદર નાખીશું લાલ મરચું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, લસણની પેસ્ટ છે આપણે 1 ચમચી લસણની પેસ્ટ લઈ લીધી છે. આમાં નાખીશું અજમો અને લીલા મરચાની પેસ્ટ, અને નાખીશું બેકિંગ સોડા અને મીઠું, ખાવાના સોડા અને મીઠું નાખીશું છેલ્લે. અને આ છે કોથમીર, બારીક ચોપ કરેલી કોથમીર. કસૂરી મેથી નાખીશું આપણે 1/2 ચમચી, અને પાણી નાખીને આનું એક ઘોળ બનાવી લઈશું, બેટર બનાવી લઈશું. થોડું થોડું પાણી આપણે આમાં એડ કરતા રહીશું અને આને એક આપણે બેટર બનાવી લઈશું. તો આપણે આને બરાબર હલાવી લઈશું એની માટે. આપણે એને બરાબર હલાવીશું તાકી ગાંઠો ના પડે. ચણાના લોટમાં જેટલી ગાંઠો હોય એ બધી સોલ્વ થઈ જાય, નીકળી જાય. એના પછી આપણે બટેકાને છીલી લઈશું અને છીલ્યા પછી એને પાતળા પાતળા ઊભા કાપી લઈશું. જેવી રીતે તમે જોઈ રહ્યા છો આપણે એવી રીતે એને કાપી લઈશું. બધા બટાકાને આપણે આ રીતે કાપી લીધા છે. હવે આપણે જે ચણાના લોટનો આપણે બેટર કે ઘોળ બનાવ્યું છે એમાં બટાકા નાખી લઈશું અને હલાવી લઈશું. એના પછી એક તેલની અંદર આપણે એને ફ્રાય કરીશું. તો તેલનું ટેમ્પરેચર આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું, અને એક એક બટાકાની સ્લાઈસ છે જે એને આપણે તેલની અંદર ફ્રાય કરીશું. બટાકાની સ્લાઈસને સારી રીતે બેટરની અંદર ચણાના લોટમાં આપણે પલાળી લેવાની, સારી રીતે ચારે ચારે બાજુથી પલળેલી હોય એ રીતે આપણે એને નાખીશું. ચમચી કે હાથની મદદથી આપણે એને અંદર તેલમાં નાખી શકીએ. આવી રીતે બધા જ બટાકાને આપણે તેલમાં ફ્રાય કરીશું. આ બટાકાના જે ભજીયા છે ખૂબ ટેસ્ટી બને છે આવી રીતે, અને ખૂબ જ પ્રચલિત છે આખા ગુજરાતમાં. તો મિત્રો, અગર જો તમને આ રેસીપી પસંદ આવે તો અમારી ચેનલ ઓલ ઇન્ડિયા રેસીપીને સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને લાઇક ને શેર બી કરજો. અમે તમારી માટે આવી રીતની રેસીપીઝ લાવતા રહીશું વારંવાર, અને બેલ આઇકન બી દબાવજો જેથી તમને અમારા નેક્સ્ટ વિડીયોની અપડેટ બી મળતી રહે. તો મિત્રો, આપણી જે બટેકાની ભજીયા જે છે એ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને નીકાળી લઈશું અને આપણે સોસ કે ચટણી સાથે આપણે એને ખાઈ શકીએ છીએ, અને આને આપણે બેસનની કઢી સાથે બી ખાઈ શકીએ છીએ. તો મિત્રો, આવી રીતે ભજીયા તમે ઘરે બનાવો અને એન્જોય કરો ફેમિલી સાથે. આ અમારા ફાઇનલ બનીને તૈયાર થઈ ચૂક્યા છે ભજીયા. હવે આપણે એને એક કાગળ પર કે ટીશ્યુ પેપર પર નીકાળી લઈશું તો એનું તેલ નીકળી જશે. આ ફાઇનલ બનીને તૈયાર થઈ ચૂક્યા છે. તો ફ્રેન્ડ્સ, તમને જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવી રીતે અમે વારંવાર નવી નવી રેસીપી લાવતા રહીશું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.